નમસ્કાર, સ્વાગત છે આપનું આઈસીબી 24 ન્યૂઝ માં. હું છું આકાશ વાનખડે. સંસ્કારી નગરી વડોદરામાં ટુ વ્હીલર પર થઈ રહેલી દારૂની હેરાફેરીનો વિડિયો વાયરલ થયો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો જાહેરમાં દારૂની બોટલો લઈને ડિલિવરી આપવા જાય છે. સ્થાનિકોએ વિદેશી દારૂની હેરાફેરીની અસામાજિક પ્રવૃત્તિ વહેલી તકે દૂર થાય તેવી માંગ કરી છે. ટુ વ્હીલરની ડિક્કીમાં વ્યવસ્થિત રીતે વિદેશી દારૂની બોટલો ગોઠવી રહેલા બુટલેગરનો વિડિયો મોબાઈલના કેમેરામાં કેદ થયો છે. વડોદરા શહેરમાં જેતલપુર રોડ પર આવેલી ગોખલે સોસાયટીના વિસ્તારમાં ટુ વ્હીલર પર થઈ રહેલી દારૂની હેરાફેરીનો વિડિયો વાયરલ થયો છે. અસામાજિક પ્રવૃત્તિ માટે ચર્ચામાં રહેતી ગોખલે સોસાયટી વિસ્તારમાં હવે બે રોકટોક ટુ વ્હીલરમાં થઈ રહેલી દારૂની હેરાફેરીનો વિડિયો વાયરલ થયેલો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે વિસ્તારના લોકોએ અસામાજિક પ્રવૃત્તિઓ વહેલી તકે દૂર થાય તેવી માંગ કરી છે. પોલીસ તંત્રમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયો હોય તેમ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂના ધંધાઓ ઉપર પોલીસે નજર હટાવતા શહેરમાં પૂર્ણ નાના મોટા બુટલેગરો દ્વારા વિદેશી દારૂના ધંધાની શરૂઆત કરી દીધી છે. તહેવારોની શરૂઆત થતાં જ જાહેરમાં વિદેશી દારૂની આવક વધવા સાથે વેચાણમાં પણ વધારો થયો છે. વિદેશી દારૂનો છૂટક ધંધો કરતા બુટલેગરો દ્વારા ટુ વ્હીલરોમાં એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે, જેમાં જેતલપુર રોડ પર આવેલી ગોખલે સોસાયટી વિસ્તારમાં ટુ વ્હીલરની ડિક્કીમાં વ્યવસ્થિત વિદેશી દારૂની બોટલો ગોઠવી રહેલા બુટલેગરનો મોબાઈલના કેમેરામાં વિડિયો કેદ થયો છે, જે મોબાઈલનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. Thank you.